દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની 14મી એપ્રિલના રોજ 132મી જન્મજયંતિ છે ત્યારે તેને લઈને અનુસૂચિત સમાજ અને બાબાસાહેબના અનુયાયીઓ દ્વારા સુરતમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જન્મજયંતિની ઉજવણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। સુરત ભીમોત્સવ સમિતિ દ્વારા આગામી આવનાર 14 એપ્રિલની એક અલગ ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે મહત્વની મીટિંગ લાલભાઈ કોન્ટ્રાક્ટર બિલ્ડિંગ ખાતે મળી હતી જેમાં દક્ષિણ ગુજરાતના આગેવાનોએ ઉપસ્થિત રહી 14 એપ્રિલનો કાર્યક્રમ સફળ બનાવવા માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી લીધી છે અને બાબા સાહેબના જીવન દરમિયાનના સંઘર્ષો અને તેમના વિચારો વિશે વાત કરવામાં આવી હતી। આ સાથે બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે અને પોતાના જીવનમાં ઉતારે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમના વિચારોને જાણે તે ઉદ્દેશ્ય સાથે આગામી 14મી એપ્રિલના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ મીટિંગમાં મોટી સંખ્યામાં ભીમોત્સવ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા। પ્રફુલ્લ ચૌહાણ, ભીમોત્સવ આયોજક સમિતિના સભ્ય તરીકે હું વાત કરું છું। 16મી એપ્રિલે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે અમે ભવ્યથી ભવ્ય ભીમોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક ભીમપ્રેમીઓને અમે સમિતિ વતી હું આમંત્રણ આપું છું એક નજારો અલગ જોવા માટે। કેમ કે અત્યાર સુધી દુનિયા બાબા સાહેબને ઓળખે છે પણ અહીંના લોકલ માણસો જે છે પબ્લિક આપણું દલિત વ્યક્તિઓ એ બાબા સાહેબ વિશે હજુ જાણકારી નથી અને જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે આ ભીમોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને માનસિકતા એવી છે લોકોની કે બાબા સાહેબનું કોઈ કાર્યક્રમ હોય તો ઝંડા રેલી એના સિવાય બીજું કશું હોતું નથી તો આપણે એ માનસિકતાથી બહાર કાઢવા માટે આ એક આયોજન કરેલ છે એની ઝલક એક ભરૂચમાં એક પ્રોગ્રામમાં થઈ ગઈ છે અને અત્યારે જે છે એ એકદમ હેવી કાર્યક્રમ રહેવામાં આવશે અને દરેકને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આ જો તમે ચૂકી જશો તો જિંદગીમાં અલગ લાવો લેવાનો ચૂકી ગયા એવું કે જણાશે। સૌને આમંત્રણ ફરી પાછું આમંત્રણ આપું છું કે 16મી એપ્રિલે રવિવારે સવારે 9 વાગે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે હાજર રહેશો અને એવું મારું અમારું સૌનું આમંત્રણ છે। હું રમેશ ભીમરા ભીમોત્સવ કમિટીના સભ્ય છું। 16 તારીખે જે આપણે ભીમોત્સવ પ્રોગ્રામનો જે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ આંબેડકર સાહેબ આપણા ભારતરત્ન આંબેડકર સાહેબના અનુયાયીઓને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે સાઉથ ગુજરાતમાં પહેલીવાર અમે પહેલાં ભરૂચમાં ઉજવ્યો હવે સાઉથ ગુજરાતમાં પહેલીવાર અમે ઉજવવા જઈ રહ્યા છીએ એમાં દરેક આંબેડકર સાહેબના અનુયાયીઓને આમંત્રણ પાઠવીએ છીએ આવીને બાબા સાહેબના આંબેડકરોને સાહેબ આંબેડકરના વિચારોને આપણે આગળ વધારવાનું એમનું જે કાર્ય છે એમને આપણે આગળ ધપાવવાનું અને આવતી નવી પેઢીને આંબેડકર સાહેબના વિચારો એમને સંવિધાન માટે જે એમને જે એમને મહેનત કરી છે એ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આપણે કરવાનું છે એટલે આપણી સાથે આપણા બાળકોને પણ લઈ આવવા અમારું આમંત્રણ છે નિમંત્રણ છે જેથી બાળકોને પણ ખબર પડે કે આંબેડકર સાહેબ કોણ છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।